બાળકો, આપણે સ્વાધ્યાયપોથીમાં છેલ્લા વિડીયોમાં પ્રશ્ન નંબર 6 સુધી જોયું હતું. ત્યાર પછીનો આવે છે આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7. બોક્સમાં ફળો, શાકભાજી, તહેવારો અને ઉપયોગી વસ્તુઓના નામ આપવામાં આવેલા છે. તેમને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો. જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો. તો બાળકો, અહીં તમને નામ આપેલા છે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ ને યુઝફુલ થિંગ્સના નામ આપેલા છે. તેમાંથી આપણે અહીં લખવાના છે. બનાના, ગ્રેપ્સ, મેંગોસ, એપલ્સ, વોટરમેલન, સુગરકેન, ગ્વાવા, જાંબુ, લેડીઝ ફિંગર, કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર, કેરોટ, બીટરગર્ટ, પોટેટોસ, ઓનિયન, ઉત્તરાયણ, દિવાળી, હોલી, રક્ષાબંધન, ક્રિસમસ, જન્માષ્ટમી, સ્વેટર, અમ્બ્રેલા, રેઇનકોટ, સ્કાર્ફ, ફેન, ગોગલ્સ, હીટર, એર કન્ડિશનર, આ બધા છે એ તમને નામ આપેલા છે. તેને તમારે અહીં નીચે સિઝનના આધારે ડિવાઈડ કરવાના છે. તો વિન્ટરમાં કયા ફ્રૂટ્સ આવે, વિન્ટરમાં કયા વેજીટેબલ્સ, વિન્ટરના ફેસ્ટિવલ્સ અને વિન્ટરમાં આપણે શું યુઝ કરીએ છીએ એ તમારે અહીં બોક્સમાં લખવાનું છે બાળકો. તો ફર્સ્ટ સિઝન ઇઝ વિન્ટર, એટલે કે શિયાળો. તો બાળકો, વિન્ટરના ફ્રૂટ્સ કયા છે? એપલ્સ, ગ્વાવા, સુગરકેન, એ છે વિન્ટરના ફ્રૂટ્સ. ત્યાર પછી વિન્ટરના વેજીટેબલ્સ, એટલે કે વિન્ટરમાં કયા શાકભાજી આવશે બાળકો? કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર, કેરોટ, આ છે વિન્ટરના વેજીટેબલ્સ. ત્યાર પછી વિન્ટરમાં કયા ફેસ્ટિવલ્સ આવશે બાળકો? કયા તહેવારો હોય છે? ઉત્તરાયણ, ક્રિસમસ. ત્યાર પછી વિન્ટરમાં આપણે શું યુઝ કરીએ છીએ? સ્વેટર, સ્કાર્ફ, હીટર, એ આપણે વિન્ટરમાં યુઝ કરીએ છીએ બાળકો. ત્યાર પછી છે નેક્સ્ટ સિઝન સમર, એટલે કે ઉનાળો. ઉનાળામાં કયા ફ્રૂટ્સ આવશે બાળકો? ગ્રેપ્સ, મેંગોસ, વોટરમેલન. સમરના વેજીટેબલ્સ આવશે પોટેટોસ, ઓનિયન, બીટરગર્ડ. ત્યાર પછી સમરના ફેસ્ટિવલ્સ છે હોલી. ત્યાર પછી સમરમાં આપણે શું યુઝ કરીએ છીએ બાળકો? ફેન, ગોગલ્સ, એર કન્ડિશનર, એ આપણે સમરમાં યુઝ કરીએ છીએ. ત્યાર પછી થર્ડ સિઝન છે મોન્સૂન, ચોમાસું. તો ચોમાસામાં કયા ફ્રૂટ્સ આવશે બાળકો? જાંબુ, બનાના. મોન્સૂનના વેજીટેબલ્સ છે લેડીઝ ફિંગર. ત્યાર પછી મોન્સૂનના ફેસ્ટિવલ્સ કયા છે બાળકો? દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી, એ મોન્સૂનમાં હોય છે. ત્યાર પછી મોન્સૂનમાં આપણે શું યુઝ કરીએ છીએ બાળકો? વરસાદથી બચવા આપણે અમ્બ્રેલા અને રેઇનકોટનો યુઝ કરીએ છીએ. ત્યાર પછી છે નેક્સ્ટ પેજ, પેજ નંબર 21. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 8. ફર્સ્ટ ઇઝ અવર ટીચર ટોક અબાઉટ ઇન ધ એસેમ્બલી, એટલે કે સભાગૃહ. અમારા ટીચર સભાગૃહ વિશે કહેતા હતા. તો આન્સર ઇઝ હિન્દી ડે. એ કયો ડે આવશે બાળકો? હિન્દી ડે. ત્યાર પછી નેક્સ્ટ 2 નંબર, વી વોચ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. અમે ગાંધીજી અને સરદાર પટેલનું નાટ્ય જોયું, નાટક જોયું. તો બાળકો, તે કયો ડે થશે? રિપબ્લિક ડે. ગાંધીજી અને સરદાર પટેલ એ આપણા ફ્રીડમ ફાઈટર હતા, તો એ રિપબ્લિક ડે થશે. 3 નંબર, સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રૂલ. તો સ્ટુડન્ટ ટીચરનો રૂલ કરતા હતા, તો કયો ડે થશે? ટીચર્સ ડે. આન્સર ઇઝ ટીચર્સ ડે. 4 નંબર, વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર. તો એ આંબેડકર જયંતિ. તો આન્સર ઇઝ આંબેડકર જયંતિ. 5 નંબર, વી પ્લાનેટ અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાતી. અમે ગુજરાતીમાં
क्विज़ એટલે કે ક્વેશ્ચન અને પર્સ લખવાનું નક્કી કર્યું. તો એ કયો ડે થશે બાળકો? મધર ટંગ ડે. સિક્સ નંબર, અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર ટુ પ્લાન સ્લેપિંગ ઇન અવર ગાર્ડન. અમારા સ્કૂલમાં વેકેશન હતું બટ વી ગેધર ટુ પ્લાન સેપલિંગ ઇન અવર ગાર્ડન, એટલે કે અમે ઉછેરવાનું ગાર્ડનમાં પ્લાન્ટ ઉછેરવાનું નક્કી કર્યું. તો કયો ડે થશે બાળકો? ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. સેવન નંબર, અવર સ્કૂલ હેઝ અ હોલીડે બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી. તો કયો ડે થશે બાળકો? ગાંધી જયંતિ. ત્યાર પછી એઇટ નંબર, વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ. તો કયો ડે થશે બાળકો? પ્રવેશોત્સવ ડે. નાઇન નંબર, વી પાર્ટિસિપેટેડ ઇન ધ સબ સ્પોર્ટ્સ, એટલે કે રમતોમાં અમે ભાગ લીધો. તો કયો ડે થશે? સ્પોર્ટ ડે. ટેન નંબર, વી વોચ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. તો કયો ડે થશે બાળકો? ચિલ્ડ્રન્સ ડે. તો આવી જ રીતે બાળકો તમારે વાક્યને આધારે ડેના નેમ લખવાના રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર નાઇન, નીચેના વાક્યો સામે બિફોર અથવા નાવ લખો. તો ફર્સ્ટ ઇઝ રિપલ એન્ડ હેતલ પ્રીપેડ રંગોલી. તો બાળકો આમાં તમને કયો કાળ છે તમે કેવી રીતે ઓળખશો? તો જો બાળકો અહીં તમને પ્રીપેરનું ભૂતકાળનું રૂપ આપેલું છે ઈડી પ્રીપેડ રંગોલી. તો એ ભૂતકાળ થયું એટલે તેમાં આવશે બિફોર, તે ભૂતકાળની ક્રિયા છે. તો તેમાં આન્સર આવશે બિફોર. ટુ નંબર, જીગર એન્ડ જીગીશા આર સ્કીપિંગ રોપ્સ. તો બાળકો સ્કીપનું વર્તમાનકાળનું રૂપ છે આઈએનજી, એટલે કે ચાલુ ક્રિયા બતાવે છે. તો એ વર્તમાનકાળ થશે. તો આન્સર ઇઝ નાવ. ત્યાર પછી થ્રી નંબર, પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. તો બાળકો પ્રકાશ ટ્રાવેલ્ડ, તો આ ટ્રાવેલનું ભૂતકાળનું રૂપ આપેલું છે તમને અહીં ઈડી, તો એના આધારે આવશે બિફોર, એટલે કે ભૂતકાળની ક્રિયા છે. નેક્સ્ટ, જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. તો જો બાળકો અહીં તમને કવરનું ભૂતકાળનું રૂપ ઈડી લગાવીને આપેલું છે તો એ ભૂતકાળની ક્રિયા થશે, તો તેના માટે બિફોર. ત્યાર પછી ફાઇવ નંબર, દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. તો બાળકો પ્રેક્ટિસનું વર્તમાનકાળનું આઈએનજી રૂપ આપેલું છે, તો એ આઈએનજી છે એ ચાલુ ક્રિયા બતાવે છે, અને ઇઝ છે એ પણ વર્તમાનકાળ છે, તો ચાલુ ક્રિયા માટે નાવ એટલે કે અત્યારે. તો આન્સર ઇઝ નાવ. ત્યાર પછી સિક્સ નંબર, નીરવ એન્ડ જાનકી હેલ્પ તન્વી. તો હેલ્પ છે તેનું ભૂતકાળનું રૂપ આપેલું છે તમને ઈડી, તો તેના માટે બિફોર. સેવન નંબર, મિસ્ટર દેસાઈ એરેન્જ ધ પ્રોગ્રામ. તો બાળકો એરેન્જનું આપેલું છે એરેન્જ, તો એરેન્જ તમને ઈડીનું રૂપ આપેલું છે, તો તેના માટે આવશે બિફોર. ત્યાર પછી એઇટ નંબર, માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. તો બાળકો રાઇટનું આઈએનજી રૂપ આપેલું છે તે ચાલુ ક્રિયા બતાવે છે, તો તેના માટે નાવ આવશે. ત્યાર પછી નાઇન નંબર, આઈ વોટ 3 કિલોમીટર્સ. તો વોકનું છે વોટ, એ તમને ભૂતકાળનું રૂપ આપેલું છે, તો તમને ઈડીમાં આવશે બિફોર. ત્યાર પછી ટેન, આશીષભાઈ પાસ્ટેડ ફોટોગ્રાફ્સ. તો બાળકો અહીં પણ તમને પાસ્ટનું ભૂતકાળનું રૂપ આપેલું છે પાસ્ટેડ, તો તમારે બિફોર આવશે આન્સર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર ટેન, નીચેના શબ્દો TER, ER કે OR લગાવીને પૂરા કરો. તો અહીં તમને DOCT એ તમને અધૂરો સ્પેલિંગ આપેલો છે, તો તમારે OR, ER કે TER લગાવીને તમારે આ સ્પેલિંગ પૂરું કરવાનું છે બાળકો. તો ફર્સ્ટ ઇઝ ડોક્ટર, તો DOCT OR, તો તમારે OR લગાવવાનું રહેશે બાળકો. ત્યાર પછી ટીચર, ફોટોગ્રાફર, પોર્ટર, પોર્ટમાં TER આવશે. ત્યાર પછી એન્જિનિયર, ઓફિસર, શોપકીપર,
કંડક્ટર, કાર્પેન્ટર, ડ્રાઈવર, ફ્રૂટ સેલર અને એક્ટર. આવી રીતે તમારે ER અને TER OR લગાવીને પૂર્ણ કરવાની છે ખાલી જગ્યા. ત્યાર પછી તમારે નેક્સ્ટ પેજ, પેજ નંબર 22, ત્યાં તમને આપેલું છે 11, ભૂતકાળના રૂપો લખો. તો બાળકો, અહીં તમને મૂળ રૂપ આપેલા છે તેમાં તમારે ભૂતકાળના રૂપો લખવાના છે, એટલે કે તમારે પાછળ ED લગાવવાનું આવશે. તો અહીં તમને એક એક્ઝામ્પલ બતાવેલું છે સેલિબ્રેટ, તો તેનું ભૂતકાળનું રૂપ શું છે? સેલિબ્રેટેડ. તો તેવી જ રીતે તમારે 2 નંબરમાં છે ડેકોરેટ, તો તેનું ભૂતકાળનું રૂપ થશે ડેકોરેટેડ. તમારે લગાવવાનું છે ED, ડેકોરેટેડ. 3 નંબર પ્રિપેર, તો તેનું ભૂતકાળનું રૂપ થશે પ્રીપેડ. 4 નંબર ટોકનું થશે, તો તેનું ભૂતકાળનું રૂપ થશે ટાક. તમારે ED લગાડવાનું છે. ત્યાર પછી 5 વિઝિટનું વિઝિટેડ, પ્લાન્ટ, એનું ભૂતકાળનું રૂપ પ્લાન્ટેડ. 7 નંબર વોટર, વોટર્ડ, તમારે ED લગાડવાનું છે. ત્યાર પછી 8 નંબર ગ્રો, એનું ભૂતકાળનું રૂપ થશે GREW, ગ્રો. 9 નંબર હેવનું ભૂતકાળનું રૂપ શું થશે બાળકો? હેડ, HAD. ત્યાર પછી 10 નંબર સ્વિમ, સ્વિમનું ભૂતકાળનું રૂપ થશે સ્વેમ. 11 નંબર રિટર્નનું થશે રિટર્ન્ડ. રીચનું થશે રીચ્ડ. તેવી જ રીતે તમારે ભૂતકાળના રૂપ લખવાના છે બાળકો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 12. કોષમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીં તમારે સાદા વર્તમાનકાળના રૂપ લગાડવાના છે બાળકો. ફર્સ્ટ ઇઝ મયુર, ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. બાળકો, એવરી ડે એટલે કે દરરોજની ક્રિયા છે. ટુ સ્કૂલ એટલે સ્કૂલ જાય છે, તો તેનું છે ગો. મયુર ગો ટુ સ્કૂલ એવરી ડે, એટલે દરરોજની ક્રિયા માટે વર્તમાનકાળનું રૂપ આવશે ગો. ભૂતકાળ માટે વેન્ટ આવે બાળકો, તો અહીં આપણને વર્તમાનકાળના રૂપ લખવાના કીધેલા છે, તો તેનું આવશે ગો. ત્યાર પછી 2 નંબર ધેય, ખાલી જગ્યા ઇન જૂનાગઢ. તો આન્સર ઇઝ લીવ. ધેય લીવ ઇન જૂનાગઢ, તેઓ જૂનાગઢમાં રહે છે. 3 નંબર અ બર્ડ, ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો આન્સર ઇઝ ફ્લાઈસ, FLIES. તેનું સાદો વર્તમાનકાળનું રૂપ થશે ફ્લાઈસ. અ બર્ડ ફ્લાઈસ ઇન ધ સ્કાય. 4 નંબર ધેય, ખાલી જગ્યા અ સોંગ. તો આન્સર ઇઝ સિંગ. ધેય સિંગ અ સોંગ, તેઓ ગીત ગાય છે. 5 નંબર ધ કાવ, ખાલી જગ્યા ગ્રાસ. તો આન્સર ઇઝ ઇટ્સ, EATS. ધ કાવ ઇટ્સ ગ્રાસ, ગાય ઘાસ ખાય છે. ત્યાર પછી 13 નંબર કોષમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ ઇઝ મોહન, ખાલી જગ્યા ધ બોલ. તો આન્સર ઇઝ થ્રો, THREW. મોહન થ્રો ધ બોલ, મોહન બોલ ફેંકે છે. 2 નંબર વી, ખાલી જગ્યા ક્રિસમસ. તો આન્સર ઇઝ સેલિબ્રેટેડ, વી સેલિબ્રેટેડ ક્રિસમસ. અમે ક્રિસમસ ઉજવી હતી, એ ભૂતકાળનું રૂપ છે બાળકો ED, એટલે અમે ક્રિસમસ ઉજવી હતી. 3 નંબર કોમલ, ખાલી જગ્યા અ પિક્ચર. તો આન્સર ઇઝ, તો બાળકો આન્સર ઇઝ DREW, ડ્રો. કોમલ ડ્રો અ પિક્ચર, કોમલ ચિત્ર દોરે છે. ત્યાર પછી 4 નંબર ધેય, ખાલી જગ્યા ક્રિકેટ ઓન સન્ડે. આન્સર ઇઝ પ્લેડ. અહીં આપણને ભૂતકાળના રૂપો લખવાનું કીધું છે બાળકો, તો પ્લેનું ભૂતકાળનું રૂપ થશે પ્લેડ. તમારે પાછળ ED લગાવવાનું છે. ધેય પ્લેડ ક્રિકેટ ઓન સન્ડે, તેઓ રવિવારે ક્રિકેટ રમતા હતા. 5 નંબર હરી, ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ. તો હેલ્પનું ભૂતકાળનું રૂપ શું થશે બાળકો? હેલ્પ્ડ. તો તમારે આન્સર લખવાનું છે હરી હેલ્પ હિઝ ફ્રેન્ડ. હરી તેના ફ્રેન્ડને મદદ કરી રહ્યો હતો.
ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 14, કોર્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. તો બાળકો અહીં તમને ક્વેશ્ચન આપેલા છે તેના આધારે તમને અહીં જે કાઉસમાં શબ્દ આપેલા છે તેના આધારે તમારે આન્સર રાઇટ કરવાના છે, જવાબ લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ હેલ્પ્સ ધ ઓલ્ડ મેન, ઘરડા માણસને કોણે હેલ્પ કરી? તો તમને કૌંસમાં આપેલું છે જયેશ, તો આ વુની જગ્યાએ આપણે લખવાનું છે જયેશ હેલ્પ્સ ધ ઓલ્ડ મેન. તો આન્સર ઇઝ જયેશ એ ઓલ્ડ મેન એટલે કે ઘરડા માણસને મદદ કરી. ટુ નંબર, વેન ડુ યુ ગેટ અપ, તમે ક્યારે ઉઠો છો? તો અહીં તમને આપેલું છે એટ 6 o'clock. તો આન્સર ઇઝ આઈ ગેટ અપ એટ 6 o'clock. થ્રી નંબર, વુ હેઝ અ રેડ બલૂન, તો આન્સર ઇઝ આશીષ. અહીં તમને આશીષ આપેલું છે, કોની પાસે લાલ ફુગ્ગો હતો? તો આશીષ હેઝ અ રેડ બલૂન, આશીષ પાસે લાલ ફુગ્ગો હતો. ફોર નંબર, વિચ ફિલ્મ ડીડ યુ સી, તો ગુજરાતી. તો તમે કઈ ફિલ્મ જોઈ હતી? તો આન્સર ઇઝ આઈ સો ગુજરાતી ફિલ્મ, આઈ સો ગુજરાતી ફિલ્મ, મેં ગુજરાતી ફિલ્મ જોઈ હતી. ફાઇવ નંબર, વોટ ડીડ યોર ફાધર ડ્રિંક, તમારા પપ્પા શું ડ્રિંક કરે છે એટલે કે શું પીવે છે? તો અહીં તમને આપેલું છે ટી, તો આપણે તેના પરથી આન્સર રાઇટ કરવાનો છે, માય ફાધર ડ્રંક ટી. સિક્સ નંબર, વેર ડુ યુ ધ શિપ સેલ, તો અહીં તમને આપેલું છે ઓન ધ સીઝ, તો આન્સર ઇઝ ધ શિપ સેલ ઓન ધ સીઝ. સેવન નંબર, વુ ટોચ યુ ઇંગ્લિશ, તો બાળકો ટીચનું ભૂતકાળનું રૂપ છે ટોચ, તો મિસ્ટર મહેતા, તો મિસ્ટર મહેતા ટોચસ ઇંગ્લિશ. એઇટ નંબર, વેર વેર યુ ઇન ધ મોર્નિંગ, તમે સવારમાં ક્યાં હતા? તો અહીં તમને આપેલું છે ઇન ધ ગાર્ડન, તો આપણે આન્સર આવશે આઈ વોઝ ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ, હું સવારે ગાર્ડનમાં હતો. નાઇન નંબર, વેર ઇઝ ધ પ્રિન્સિપલ, આચાર્ય ક્યાં હતા? તો અહીં તમને આપેલું છે ઇન ધ ઓફિસ, તો આન્સર ઇઝ ધ પ્રિન્સિપલ ઇઝ ઇન ધ ઓફિસ. ટેન નંબર, વિચ ડ્રેસ ડીડ કવિતા લાઈક, કવિતાને કયો ડ્રેસ ગમે છે? અહીં તમને આપેલું છે પિંક ડ્રેસ, તો આન્સર ઇઝ કવિતા લાઈક પિંક ડ્રેસ. ઇલેવન નંબર, વેન ડીડ ફાધર રિટર્ન, પપ્પા ક્યારે ઘરે આવ્યા? તો અહીં તમને આપેલું છે લેટ એટ નાઇટ, તો આન્સર ઇઝ ફાધર રિટર્ન લેટ એટ નાઇટ. ત્યાર પછી ટ્વેલ્વ નંબર, વુ ઓપન ધ ગેટ, દરવાજો કોણે ખોલ્યો? તો અહીં તમને આપેલું છે રામજીભાઈ, તો આન્સર ઇઝ રામજીભાઈ ઓપન ધ ગેટ. ત્યાર પછી પ્રશ્ન છે પ્રશ્ન નંબર 15, મેઘધનુષનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો, ધ રેમ્બો. તો બાળકો અહીં તમારે આવી રીતે રેમ્બોનું ચિત્ર દોરવાનું છે, ત્યારબાદ તેમાં સરસ મજાનો રંગ પૂરવાનો રહેશે, તમારે એ હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે બાળકો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 16, પાઠ્યપુસ્તક પાના નંબર 20 પર આપવામાં આવેલું છોટું અને મોટુંનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો, તેમજ વાર્તા લખો અને વર્ગના બુલેટિંગ બોર્ડ પર લખો. તો બાળકો અહીં તમારે ચોરસમાં એ ચિત્ર દોરવાનું છે, ત્યારબાદ તમારે અહીં જે નીચે લીટી આપેલી છે તેમાં તમારે એ ચિત્ર વિશે થોડું લખવાનું છે. તો બાળકો આ પ્રશ્ન પણ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો રહેશે. તો બાળકો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં યુનિટ 2ની એક્સરસાઇઝ પ્રશ્ન નંબર 16 સુધી કમ્પ્લીટ કરવાની છે અને યુનિટ 2 તમારે સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરવાનું છે બાળકો. હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું.